પરળમાં ભગવાન નરસિંહજીનો વરઘોડો નીકળશે. તુલસી વિવાહ દરમિયાન સમગ્ર માર્ગ ઉપર મેળાના દ્રશ્યો સર્જાતા હોય છે. જો કે છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીના પગલે મોટા ભાગના આયોજનો રદ કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ વર્ષે પણ વરઘોડો સાદગીપૂર્ણ રીતે વાહનમાં નીકળશે. આજે સાંજે ભગવાન નરસિંહજીનો વરઘોડો નીકળશે. વડોદરાની પ્રાચીન ધાર્મિક પરંપરા પૈકીની એક દેવદિવાળી નિમિત્તે યોજાતા ભગવાન નરસિંહજીનો વરઘોડો છેલ્લા 280 વર્ષથી નીકળી રહ્યો છે અને 284મું વર્ષ છે. દર વર્ષે માંડવી નરસિંહજીની પોળમાં આવેલ ભગવાન નરસિંહજીના મંદિરથી ધામધૂમથી જય રણછોડ માખણ ચોરના નારાઓ સાથે વરઘોડાનું પ્રસ્થાન કરે છે અને ભગવાન નરસિંહજી ચાંદીની પાલખીમાં બિરાજમાન થઈને તુલસીવાડી ખાતે તુલસીજીને પરણવા જાય છે. ત્યારે આ વરઘોડામાં ભજન મંડળીઓ, નૃત્ય મંડળીઓ, મહિલા મંડળો, યુવા મંડળો, બેન્ડ વાજા, ઢોલ, ત્રાસા, શરણાઈ વાદકો, શારીરિક કર્તવ્યો કરતા અખાડાના યુવકો, વેશભૂષાધારી બાળકો સહિત હજારો ભક્તજનો જોડાતા હોય છે. જો કે છેલ્લા 2 વર્ષોથી ભગવાન નરસિંહજીનો વરઘોડો શણગારેલા વાહનમાં શાંતિપૂર્ણ રીતે નીકળે છે. આ વર્ષે પણ કોવિડ ગાઈડલાઈન અનુસરીને તે પ્રમાણે જ આયોજન કરવામાં આવ્યું છે. વર્ષોની પરંપરા પ્રમાણે વડોદરાની મધ્યમાં નરસિંહજીના મંદિર ખાતેથી દેવ દિવાળીના દિવસે નરસિંહજીના વરઘોડાનું આયોજન થાય છે. સમગ્ર વિસ્તારમાં ભાવિક ભક્તો વડોદરા શહેરની બહાર રહેતા હોય તો બહારથી, વડોદરા શહેરમાં અન્ય જગ્યાએ રહેતા હોય તો પણ આ પોળ ખાતે પધારે છે. નરસિંહ સેવા ગ્રુપના પાર્થવી અને એમની પણ સુંદર સેવા અહીંયા મળતી હોય છે. બપોરના સમયે જ્યારે આ પાલખીના માધ્યમથી નગરચર્યાએ નરસિંહજીનો વરઘોડો નીકળે ત્યારે એને તોપોની સલામી આપવાની, ફટાકડા ફોડવાના અને ભગવાનના આજના વિશેષ દિવાળીના દિવસ નિમિત્તે, કારણ કે આજે દેવોની દિવાળી છે, એ નિમિત્તે લોકો ખૂબ જ આનંદ કરતા હોય છે. સવારના સમયમાં ચાંદલાની વિધિ હોય છે અને આજે ચાંદલાની વિધિમાં પધારવાનું સૌભાગ્ય મને મળ્યું છે. વર્ષમાં એક જ દિવસ નરસિંહ ભગવાન આજે નિજગૃહમાંથી, ગર્ભગૃહમાંથી બહાર નીકળી અને લોકોને ચરણ સ્પર્શના, ચાંદલા માટેના અધિકાર આપતા હોય છે, ત્યારે આજનો આ દિવસ એ દેવ દિવાળીનો દિવસ છે. અને આજના દિવસે વડોદરા શહેરમાં જ્યારે આ ભવ્યથી ભવ્ય વરઘોડાનું આયોજન ખાસ કરીને કોરોનાના 2 વર્ષ પછી થયું છે, ત્યારે નરસિંહ સેવા ગ્રુપ, નરસિંહજીના વરઘોડાની સાથે જોડાયેલા સૌ કોઈ લોકો, પાર્થવી અને એમની સમગ્ર ટીમ, એમનો ખૂબ આભાર માનું છું.